કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને સુપ્રિન્ટેન્ડન્ટ મિલીભગતની ચાલતું બહારથી દવાઓ લખવાનું કૌભાંડ. કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના સિનિયર ડોક્ટર ભીમાણીના ઓપીડી ટેબલ પરથી સિવિલ હોસ્પિટલની સામે આવેલ ભારત મેડિકો નામની ખાનગી દવાખાનાની દુકાનની પ્રિસ્ક્રિપ્શન બુક આવેલ હતી અને આ અગાઉ પણ મીડિયા દ્વારા રિયાલિટી ચેક કરતા સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના આંખના ડોક્ટર પારિતોષ પટેલનું લખેલ પ્રિસ્ક્રિપ્શન સામે આવતા દર્દી સાથે રાખી સુપ્રિન્ટેન્ડન્ટ જાવિયા મેડમને તમામ હકીકતની જાણ આપવામાં આવેલ હતી. જાવિયા મેડમ દ્વારા મૌખિક જવાબદારી લઈ જણાવ્યું હતું કે આજ પછી કોઈ પ્રાઇવેટ દવાઓની બુક કે બહારની દવાઓ લખવામાં નહીં આવે તેવી બાંહેધરી લીધેલ હતી. ત્યારે ફરી અંદાજિત એક મહિના બાદ ફરી રિયાલિટી ચેક કરતા સિનિયર ડોક્ટર ભીમાણીના ઓપીડી ટેબલ પરથી ભારત મેડિકોની બુક જોવા મળી હતી. ખબર પડતા જ અન્ય ટેબલ પરના ડોક્ટર ચાલુ ઓપીડી છોડી છૂબંતર થઈ ગયા હતા. ત્યારે સાફ સામે આવ્યું છે કે સરકાર દ્વારા તમામ પ્રકારના દર્દોની દવાઓ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં રાખવાની હોય છે, ના હોય તો ફાર્માસિસ્ટ દ્વારા મંગાવવાની હોય છે. દવાઓ હોવા છતાં બહારની દવા લખવાનું કારણ શું એ પણ એક તપાસનો વિષય બન્યો છે. કેટલા દિવસ એક મિનિટ સાહેબ. હા.